अलग अलग प्रकार जमीन बहुत खूबज मोस्ट आईएमपी प्रश्न एम पण कही शकाय एना विषय आपणे आ वीडियो नी अंदर वात करवाना छीए। तो जमीन छे, जमीन निर्माण कई रीते थाय छे एनी शरूआत करिए। तो के भू सपाटी नो उपलो पड जेमा वनस्पति उगे छे, आपणे ख्याल छे के आपणी जे पृथ्वी छे बराबर, एमा जे उपलो पड छे एमा शुं उगे छे, वनस्पति उगे छे। पृथ्वीना पोपड़ा परना अनेक कणोथी बनेल एक पातळो पड एटले जमीन कहेवामां आवे। आ शुं छे? जमीन निर्माण नी एक व्याख्या आपणे कही शकाय। पृथ्वी नो जो पोपड़ो छे बरोबर, ए अनेक कणों थी बनेलो छे, एमां काई एवुं नथी के एक ज तत्व जोवा, अनेक तत्व एनी अंदर जोवा मळे छे। एमांथी एक पातळो पड बने, नाना नाना कण ने हुं भेगा करूं एटले शुं बने, पड बने छे। पण केवुं? तो के पातळो पड एटले आपणे एने शुं कहीए छीए, जमीन कहीए छीए। पडमां खनिजो, भेज, ह्यूमस, सेंद्रिय तत्व होय छे। आ जे पड छे એમાં કીધું ને કે અનેક કણો જોવા મળે છે, તો એમાં કયા કયા હોઈ શકે? ખનિજના કણો પણ હોઈ શકે, ભેજ પણ હોઈ શકે, વ્યુમસ પણ હોઈ શકે, સેન્દ્રિય તત્વ પણ હોય છે। માટીની નીચે મૂળ ખડક સ્તરો રહેલા હોય છે। જે માટી છે એની જે નીચેનો જે ભાગ છે એમાં જે મૂળ ખડક સ્તરો રહેલા હોય છે। આપણે આઠમા ધોરણની અંદર આવતું ખડક એટલે શું, પછી ખડકવાળા જે પીગળેલા રસને શું કહેવામાં આવે, જેને આપણે મેગમા કહીએ છીએ। જમીન નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે। આજે જમીનનું જે નિર્માણ છે એ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી આખું એનું શું થતું હોય છે, નિર્માણ થતું હોય। કારણ કે જમીન ધોવાણ જે થાય છે બરોબર, તો જમીનનું જે ધોવાણ થાય એની નીચે જો ગુણવત્તા વાળી જમીન હોય અને ઉપર એની ગુણવત્તા જતી રહે તો જમીનનું ધોવાણ થાય છે અને નવું નિર્માણ જમીનનું પણ જોવા મળે છે। જૈવિક અવશેષ, ભેજ અને હવા પણ એની અંદર શું હોય છે, ભળેલી જોવા મળે છે। જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, તેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા જોવા મળે છે। જે જમીન છે બરોબર, એની અંદર ખનિજોના તત્વો જોવા મળે છે, જૈવિક તત્વો જોવા મળે છે, કુદરતી મિશ્રણ જોવા મળે છે। આ બધું શું છે? તો કે આ બધાના કારણે જે વનસ્પતિ છે એની જે વિકાસ અને વૃદ્ધિની જે ક્ષમતા છે એના આધારે હોય છે, તો કે જમીનના આધારે હોય છે અને જમીનમાં પણ અલગ અલગ તત્વો જોવા મળે છે। તો આ હતું જમીનનું નિર્માણ। આપણને ટૂંકમાં એમ કહી શકાય કે જે પૃથ્વીનો ઉપરનો જે પોપડો હોય ત્યાં વનસ્પતિ ઉગે છે અને જે જમીન છે એ અનેક કણોની બનેલી હોય છે, ખનિજ હોય, ભેજ હોય, હ્યુમસ હોય, સેન્દ્રિય તત્વ હોય બરોબર। આવા અલગ અલગ કણો છે ખવાણ અને ધોવાણના કારણે નવનિર્માણ પામતા હોય છે। જૈવિક અવશેષ, ભેજ, હવા પણ જોવા મળે છે, એમાં ઘણું બધું ખનિજ, જૈવિક તત્વો, કુદરતી તત્વોનું મિશ્રણ થાય છે કે જે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસમાં શું કરે છે, એની ક્ષમતા ધરાવે છે। પછીનો પોઈન્ટ આવે છે જમીન। તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડને આપણે શું કહીએ છીએ, જમીન કહીએ છીએ, કે પૃથ્વીની જે ઉપરનો જે પડ છે બરોબર, એની સપાટી અથવા એને પડને શું કહીએ છીએ, આપણે જમીન કહીએ છીએ। વનસ્પતિ વિકાસ માટે ખનિજ દ્રવ્ય, જૈવિક દ્રવ્યનું પ્રમાણ કેવું હોય છે, અલગ અલગ હોય છે। અહીંયા જોયું ને આપણે વનસ્પતિની જે વૃદ્ધિ અને વિકાસ છે એના આધારે હોય છે, ખનિજો, જૈવિક તત્વો, કુદરતી મિશ્રણના આધારે હોય છે। પરંતુ એનું જે તત્વ જે જોવા મળે છે એનું જે પ્રમાણ જે જોવા મળે છે કેવું હોય છે, અલગ અલગ હોય છે। ક્યાંક ખનિજોનું જે પ્રમાણ છે વધારે પ્રમાણમાં જોવા મળે, ક્યાંક જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે જોવા મળે છે, ક્યાંક સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ કેવું જોવા મળે છે, વધારે જોવા મળે છે। એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ છે। હવે સેન્દ્રિય પદાર્થ એટલે શું એની આપણે વાત કરીએ કે મૂળ ખડકોને ધોવાણથી બારીક ભૂકો થાય છે, જે જમીનનું શું થતું હોય છે, ધોવાણ થતું હોય છે, કે જે મૂળ ખડકો હોય છે બરોબર એનું શું થતું હોય છે, ધોવાણ થાય છે, એના જે પરિબળો હોય છે એનું ધોવાણ થાય અને એનું શું થાય, બારીક ભૂકો બને છે। આ બારીક ભૂકો ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુના સડવાથી સેન્દ્રિય તત્વ ઉમેરાય છે। સેન્દ્રિય તત્વ એટલે શું? તો કે દાખલા તરીકે એક નાનું ઉદાહરણ આપું, કોઈ જંગલોની અંદર
પાનખર ઋતુ આવે એટલે પાનખર ઋતુ ની અંદર જે પાંદડાઓ હોય છે એ શું થાય જમીન ની અંદર ઢળાઈ જાય છે અને આખું પથારી એક કેમ પાંદડા ની થઈ ગઈ એની જેવી ઘટના બનતી હોય છે. પછી સમય જતા જતા વરસાદ આવે છે, વરસાદ આવે એટલે પાંદડા શું તો કે સડી જતા હોય છે. એ બહુ સમય જાય પછી અમુક જંતુઓ કીધું જો વનસ્પતિ અને જંતુઓ એ શું થાય અમુક મૃત્યુ પામે પછી સડે છે. એ સડવાની જે ક્રિયા જે થાય એને શું કહેવાય સેન્દ્રિય તત્વ કહેવાય, એની અંદર એની ઉમેરણ થતું હોય. તો વનસ્પતિના વિકાસમાં સેન્દ્રિય પદાર્થની જે ભૂમિકા છે એ કેવી જોવા મળે છે, સૌથી વધારે જોવા મળે છે. વનસ્પતિનો જે વૃદ્ધિ વિકાસ દર છે એ શેના આધારે સેન્દ્રિય પદાર્થના આધારે જોવા મળે છે. એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવા બનનાર જમીન અલગ અલગ હોય છે. હવે જે એની કીધું ને કે ભાઈ માતૃ ખડક જે જમીનનું પડ હોય છે એની નીચેનું મૂળ તત્વ હોય છે જેને માતૃ ખડક કહેવામાં આવે છે એટલે પ્રથમ સ્ટેજ કહેવામાં આવે છે. તો ભારતની અંદર જે આપણે વાત કરીએ તો કે તમામ પ્રકારની આબોહવા કેવી જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. એના જ કારણે જે જમીન છે એ પણ કેવી જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. દાખલા તરીકે એનો રંગે અલગ હોય, આબોહવાય અલગ હોય છે, માતૃ ખડક એ પછી કણની રચના અલગ હોય છે. તો ભારતીય કૃષિ સંશોધન પદ્ધતિ અને સોરી પરિષદ ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા આ જે જમીન છે એના કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે, આઠ પ્રકાર પાડવામાં આવેલા છે. કેટલા પ્રકાર? આઠ. આ ખાસ યાદ રાખજો, આનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, ICAR ભારતીય કૃષિ સંશોધન પરિષદ, બરોબર. આ ભર એક માર્ક ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. અને આ જે સંસ્થા છે ICAR દ્વારા જે જમીનના જે પ્રકાર છે કેટલા પાડેલા છે, આઠ પ્રકારના જમીનના ભાગ પાડેલા છે જે હવે આપણે સમજીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો જમીનના પ્રકાર. એમાં પહેલું કાપની જમીન. તો કાપની જમીન એટલે શું, પહેલા હું તમને સમજાવી દઉં. કાપની જમીન એટલે એવી જમીન કે જ્યાંથી નદી વિસ્તાર હોય, તો નદી વિસ્તાર છે ઓછો વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડ્યો એટલે જમીનનું શું થતું હોય છે, ધોવાણ થતું હોય છે. એટલે ઉપરથી જે નદીઓ છે એ શું લઈને આવતી હોય છે, કાપ લઈને આવતી હોય. એટલે એ જે કાપ લઈને આવે છે ને એટલે જ્યાં ખુલ્લો વિસ્તાર આવી જાય ત્યાં શું થતું હોય છે, ફેલાઈ જાય છે એટલે એને શું કહેવામાં આવે છે, કાપની જમીન કહેવામાં આવે. એટલે એને ઉત્તર ભારતમાં જો અઢળક નદીઓ છે, હિમાલયમાંથી નીકળતી બારમાસી નદીઓ છે, શું લઈને આવતી હોય, કાપ લઈને આવતી હોય. એટલે કાપની જમીન છે ઉત્તર ભારતમાં સૌથી વધારે જોવા મળે. જોઈએ કાપની જમીન. સમગ્ર ભારતની અંદર 43% જે જમીન છે એ કેવી જોવા મળે છે, કાપની જમીન જોવા મળે છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર નદી આવે છે, પશ્ચિમમાં સતલુજ નદી આવે છે, ઉત્તરના મેદાની પ્રદેશમાં આ જમીન જોવા મળે છે. ક્યાં જોવા મળે છે, ઉત્તર ભારતની અંદર. પૂર્વમાં કઈ નદી, બ્રહ્મપુત્ર નદી કાપ લઈને આવે. પશ્ચિમમાં કઈ નદી, સતલુજ નદી. પછી ગંગા નદી છે, તો ગંગા નદી પણ ભારતની અંદર ઉત્તર પ્રદેશમાં બરોબર કાપની જમીન જોવા મળે છે. દક્ષિણ ભારતમાં ગોદાવરી, કૃષ્ણા, મહાનદી, કાવેરી આ બધી નદીના કારણે કાપ ઠરવાતો હોય છે. નદીઓનું નિક્ષેપણ કાપ દ્વારા થાય છે. જે નદીઓ છે એનું નિક્ષેપણ શેના દ્વારા થતું હોય છે, કાપ દ્વારા. મેં તમને અગાઉ જે સમજાવી રીતે અગાઉ પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ એમાં જોવા મળે છે. આ ખાસ અગત્યનું છે આપણા માટે. આને છે ને વન લાઇનર ની અંદર લઈ લેવાનું. પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કાપની જમીનમાં જોવા મળે છે. કાપની જે કાપની જમીન છે એમાં શેનું પ્રમાણ જોવા મળે છે, એ રીતનો સવાલ બનાવી જવાબમાં લખવાનું. પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કાપની જમીનની અંદર જોવા મળે છે. નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે છે. કઠોળના પાકથી નાઇટ્રોજનના પ્રમાણમાં વધારો થાય છે. આ ખાસ યાદ રાખવાનું, જ્યાં જ્યાં કઠોળનું પાકનું વાવેતર થાય તેમાં નાઇટ્રોજનના પ્રમાણમાં શું થતું હોય છે, વધારો થતો જોવા મળે છે. અને કાપની જમીન છે એમાં ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ આ બધા તમામ પ્રકારના પાક છે આપણે કાપની જમીનમાં લઈ શકીએ છીએ. આની અંદર મુખ્ય બે જ યાદ રાખવાનું, ઉત્તર ભારતમાં જોવા મળે છે 43%, નદીઓના નિક્ષેપણ દ્વારા નિર્માણ થાય છે. પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કેવું જોવા મળે છે, વધારે જોવા મળે છે. કઠોળનો જે પાક છે એ વાવવામાં નાઇટ્રોજનના પ્રમાણમાં શું થાય છે, વધારો થાય છે. આ તો ખ્યાલ જ છે, આ બધા વન લાઇન પ્રશ્નો તમારે કાઢી રાખવાના.
પછી આવે છે રાતી જમીન. રાતી જમીન એટલે કે લાલ જમીન. તો ભારતની અંદર 19% નું ક્ષેત્રફળ ધરાવે છે. દ્વીપકલ્પમાં જે દ્વીપકલ્પ એટલે કે દક્ષિણ ભારત બરોબર ને તમિલનાડુ થી લઈને બુંદેલખંડ, એટલે બુંદેલખંડ એટલે કહ્યું તો કે મધ્યપ્રદેશ બરોબર, તો બુંદેલખંડ સુધીનો વિસ્તાર જે છે રાતી જમીન લાલ જમીન ધરાવે છે. પૂર્વમાં રાજમહેલ થી લઈને પશ્ચિમમાં કચ્છ સુધી રાજસ્થાનનો વિસ્તાર પણ રાતી જમીન ધરાવે છે. ફેરિક ઓક્સાઇડ થી કેવો એનો રંગ બને છે, લાલ રંગ બને છે. આની અંદર એક ખાસ અગત્યનું, સેના કારણે લાલ રંગ બને છે તો કે ફેરિક ઓક્સાઇડ થી. ફેરિક ઓક્સાઇડ ખાસ યાદ રાખવાનું, આ જે પ્રશ્નો છે વન લાઇનર સ્વરૂપે કાઢી જ રાખવાનું એટલે આપણને આવડે. ફેરિક ઓક્સાઇડ થી કેવું બને છે તો કે લાલ રંગ બને છે. નીચે જતા કેવો રંગ થાય તો કે પીળો રંગ થતો જાય. જે રાતી જમીન છે એ કેવી તો કે લાલ રંગની હોય. લાલ રંગની શા માટે હોય? ફેરિક ઓક્સાઇડ ના કારણે. એ જમીનમાં નીચે જતા જાય તો કલરમાં શું થાય? પરિવર્તન. કેવા કલરમાં? તો કે પીળા રંગમાં. પછી ચૂનો છે, કાકરા છે, કાર્બોનેટ આમાંથી મળી આવતા નથી. યાદ રાખજો, મળે છે એમ નહીં, મળી આવતા નથી. મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન પોટાશિયમ આ બધાની શું હોય છે? ઉણપ જોવા મળે છે. એટલે રાતી જમીનમાં બાજરી છે, કપાસ છે, ઘઉં છે, જુવાર છે, અળસી છે, મગફળી છે, આ બધા તમામ પ્રકારના પાક રાતી જમીનની અંદરથી આપણે લઈ શકીએ છીએ. રાતી જમીનનો મુખ્ય પોઈન્ટ કયો હતો કે 19% ક્ષેત્રફળ ક્યાં જોવા મળે? તમિલનાડુ થી બુંદેલખંડ, રાજમહેલ થી આપણું ગુજરાતનું કચ્છ. ફેરિક ઓક્સાઇડ ના કારણે લાલ રંગ છે. ત્રીજો પ્રકાર જોઈએ, કાળી જમીન. કાળી જમીનને રેગુર જમીન પણ એને કહેવામાં આવે છે. કાળી જમીનને કપાસની જમીન પણ ઓળખવામાં આવે છે. એટલે આ બધા જે પોઈન્ટ છે તમારે ખાસ યાદ રાખવાના. સફેદ સોના તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે આ ભારતની અંદર એનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 15% એનું ક્ષેત્રફળ જોવા મળે છે. દક્ષિણના લાવામાંથી આનો શું થયેલો છે ઉદ્ભવ? આપણે જમીન નિર્માણ જે છે બરોબર 9મા ધોરણની અંદર ભણી ગયા ભાઈ, અલગ અલગ પ્રકારની શું જોવા મળે છે? પ્લેટ જોવા મળે છે. એમાં આપણે હિમાલયનું નિર્માણ છે એની અંદર આપણે જોયું હતું કે હિમાલય છે એ ટેથિસ સમુદ્ર એટલે કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના અથડાવાથી શું થયું હતું? હિમાલયનું નિર્માણ થયું હતું. અને હિમાલયના દક્ષિણે શું તો કે લાવાનું પ્રસ્ફોટન થયેલું બરોબર, એ જ લાવામાંથી શું તો કે આ જમીનનું શું થયું હશે? નિર્માણ થયું હશે. તો દક્ષિણના લાવાના પથરાવાથી શું થયો? કાળી જમીનનો ઉદ્ભવ થયેલો. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આપણા ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ આ બધા જિલ્લાની અંદર કઈ તો કે કાળી જમીન જોવા મળે છે. શેમાંથી નિર્માણ પામ્યું તો કે લાવામાંથી. લાવા બહાર નીકળે છે પછી લાવા ઠરે છે એટલે ખડકોમાં નિર્માણ પામે. એના ખવાણ, ધોવાણ, વાતાવરણ, વરસાદી માહોલ આ બધાના અસરના કારણે ખૂબ જ સમયગાળો ખૂબ લાંબો થઈ જાય પછી શેમાં રૂપાંતર પામે છે? કાળી જમીનની અંદર રૂપાંતર પામે છે. જમીન નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવા મુખ્ય કાર્ય એનું કરે છે. હવે કાળી જમીન છે સ્વાભાવિક જ છે, શેમાંથી તો કે લાવા ખડકો જરૂરી હોય છે અને આબોહવા. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. જો કાળી જમીનની અંદર આ પાછો પ્રશ્ન આવ્યો, બધાની અંદર એક એક પ્રશ્ન એવો હોય જ છે કે લોહ છે, ચૂનો, કેલ્શિયમ છે, પોટાશ છે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, કાર્બોનેટનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. અને એના કારણે તે ફળદ્રુપતા કેવી હોય છે? કાળી જમીનની અન્ય જમીન કરતા વધારે જોવા મળે છે. હવે કાળી જમીનની એક વિશેષતા એવી છે કે એ ભેજ ગ્રહણ કરવાની શક્તિ ધરાવે છે. કાળી જમીન જે આવે ને એની અંદર પાણી આપણે નાખીએ ને એટલે શું કરી નાખે? જે પાણી છે એને ગ્રહણ કરી નાખે. એટલે ભેજ ગ્રહણ કરવાની શક્તિ એનામાં કેવી છે? વધારે છે. અને જો સુકાઈ જાય એટલે કેવી થઈ જાય? તો કે તિરાડો પડે છે. એમાં શું પડતી હોય છે? તિરાડ પડે છે. એટલે કપાસ માટે આ જે જમીન છે એ કેવી છે? વિશેષ જોવા મળે છે. એટલે કપાસના ઉત્પાદનમાં કઈ જમીન મોખરે ગણાય? તો કે કાળી જમીન. અને સૌથી પુષ્કળ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન કાળી જમીનમાં થતું હોય છે. પછી અન્ય પણ થાય, અળસી છે, સરસવ છે, મગફળી છે, તમાકુ છે બરોબર, આ અલગ અલગ પ્રકારના પાકો કાળી જમીનની અંદર લઈ શકાય છે આપણે. અને ચોથો પ્રકાર આવે છે રણ પ્રકારની જમીન.
तो रण प्रकार नी जे जमीन छे सूकी अने अर्ध सूकी आबोहवा धरावती एक परिस्थिति में एनु शुं थतुं होय छे निर्माण पामतुं होय छे अने नाम परथी ज ख्याल आवे रण प्रकार नी एटले केवी आबोहवा होय सूकी अने अर्ध सूकी। हवे रण प्रकार नी केवी होय रेताळ अने फळद्रुपતા જોવા મળે નહીં, કેવી હોય સાવ ઓછી જોવા મળે। જમીન કેવી છે? આખી રેતાળ જમીન છે। ફળદ્રુપતા હોય ન હોય એની અંદર ક્ષારનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે। ક્ષારનું પ્રમાણ સ્વાભાવિક છે એમાં રણ પ્રકારની જમીનમાં વધારે જોવાનું। એટલે આવી જમીન ક્યાં જોવા મળે છે? રાજસ્થાન છે, હરિયાણા છે, દક્ષિણ પંજાબ છે, કચ્છ છે, उत्तर गुजरात छे, सौराष्ट्रमां पण आवी जे जमीन छे ई जोवा मळे छे। कई प्रकारनी? तो के रण प्रकारनी जमीन जोवा मळे छे। सिंचाईनी सुविधाथी बाजरी अने जुवारनुं उत्पादन आपणे करी शकीए छीए। जो सिंचाईनी सुविधा उपलब्ध थई जाय तो बाजरी अने जुवारनुं उत्पादन आपणे करी शकीए छीए। तो विद्यार्थी मित्रो आ हता चार जमीनना प्रकार। तो विद्यार्थी मित्रों पांचमो जे प्रकार आवे छे ए छे लेटेराइड के पड़खाव जमीन। तो एना विषे आपणे वात करीए के लेटेराइट के पड़खाव जमीन लेटिन भाषा शब्द परथी आवे। तो लेटिन भाषानो जे शब्द हतो लेटर, लेटरनो ए लोकोनो मतलब ईंट जेवो थाय। शुं थाय? ईंट परथी आखो शब्द केवो आव्यो? लेटेराइट शब्द आव्यो के जेने आपणे शुं कहीए छीए पड़खाव जमीन तरीके आपणे एने ओळखीए छीए। लो ऑक्साइडना कारणे एनो कलर केवो होय छे? लाल रंगनो होय छे। लेटेराइट जे जमीन छे पड़खाव जमीन छे केवो एनो कलर होय छे? लाल रंगनो होय छे। तो लाल रंग आपणे अगाउ पण जोई ग्या था रातो राती जमीन। तो एमां शुं हतुं? राती जमीनमां फेरिक ऑक्साइडना कारणे लाल रंग हतो अने लेटेराइट जमीननी अंदर लो ऑक्साइडना कारणे लाल रंग छे। आने आपणे याद राखवा माटे खाली एटलुं एम राखशुं ल ल नो आपणे प्रत्यय याद राखशुं। एमां लाल जमीन ने याद राखवानुं, राती जमीन ज याद राखवानी, नहींतर लाल जमीन में ल आवे बरोबर एटले आपणे शुं थई जाय? भूलाई जाय। लेटेराइट जमीन एटले लो ऑक्साइड अने राती जमीन एटले फेरिक ऑक्साइड। आ रीते आपणे एने याद राखशुं। जमीन भीनी थाय तो केवी बनी जाय? माखण जेवी बनी जाय छे। ई जमीन छे ई पलळे बरोबर तो ये केवी थी जाए? एकदम मुलायम थी जाए, माखण जेवी थी जाए। अने जारे पानी आखू जे जमीन माथी सुकाई जाए छे एटले केवी बनी जाए छे? आखी सखत बनी जाए छे। कई जमीन? तो के लेटेराइट जमीन। लेटेराइट जमीन नुं बीजुं नाम शुं छे? पड़खाव जमीन। आबोहवाना परिवर्तन थी अने सिलिकामयना पदार्थोना निवा निर्माण थी बरोबर आ जमीन नुं शुं थतुं होय छे? निर्माण थतुं होय छे। द्वीपकल्पीय प्रदेशना ऊंचाण वाला भाग में लेटेराइट जमीन के पड़खाव जमीन जोवा मळे छे के जेमा लोह तत्व, पोटाश, एल्युमिनियम नी जे पदार्थ छे ना तत्व छे केवा जोवा मळे छे? ओछा जोवा मळे छे। एमा जोवा मळे छे पण केवा? तो के ओछा जोवा मळे छे। खातर नाखीने एनी अंदर कपास छे, डांगर छे, रागी छे, शेरडी छे, चा छे, कॉफी छे, आ बधा पाक आपणे एने मेळवी शकीए छे। सेना आधारे? तो के खातर नाखीने। केम ओले रण प्रकारनी जमीनमां जो सिंचाईनी सगवड थई जाय तो पाक लई शकाय छे। तो ई ज रीते आमां खातर नाखीने आमांथी आपणे पाक मेळवी शकीए छीए। तो सेना कारणे लाल रंग छे? लो ऑक्साइडना कारणे। અને રાતી જમીનમાં શેના કારણે? તો કે ફેરિક ઓક્સાઇડના કારણે, ખાસ યાદ રાખજો। પછી આવે છે છઠ્ઠો પ્રકાર પર્વતીય જમીન। હિમાલયની ખીણ અને ઢોળાવવાળા ક્ષેત્રમાં પર્વતીય જમીન જોવા મળે છે। સ્વાભાવિક છે નામ ઉપરથી જ ખબર પડે પર્વતીય જમીન એટલે પર્વતો જે છે આપણે તો આ બાજુ શું તો કે ડુંગરા કહેવાય એટલે શું કહેવાય? ડુંગરા કહેવાય। ને ઉત્તર ભારતમાં જાવ તો પર્વત જોવા મળે છે કે જે 2700 થી લઈને 3000 મીટરની ઊંચાઈ ધરાવે છે। 2700 થી લઈને 3000 મીટરની ઊંચાઈ ધરાવે છે। એનું સ્તર કેવું હોય છે? સાવ પાતળું જોવા મળે છે। કેવું સ્તર હોય? પાતળું સ્તર અને અપરિપક્વ હોય, કાંઈ પરિપક્વ હોતું નથી। ક્યાં ક્યાં જોવા મળે? અસમ છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, કશ્મીર છે। હિમાચલ પ્રદેશની અંદર દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે। આપણે 9મા ધોરણની અંદર જોઈ ગયા હતા જે વનસ્પતિ જે છે એના પ્રકાર જોયા હતા, આપણે જંગલોના પ્રકાર જોયા હતા એની અંદર આપણે જોઈ ગયા હતા। એ જ રીતે હિમાલયમાંથી કયા કયા વૃક્ષો મળે? દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે છે। પર્વતીય જમીન ક્યાં જોવા મળે? અસમ છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, કશ્મીર છે, આ બધા વિસ્તારોની અંદર જે પર્વતીય જમીન જોવા મળે છે।
પછી આગળ સાતમો પ્રકાર જંગલ પ્રકારની જમીન. તો જંગલ પ્રકારની જમીન એટલે સ્વાભાવિક છે આપણને મનમાં જંગલો આવતા હોય તો વિસ્તારો પણ બધા યાદ આવતા હોય છે. તો તમામ પ્રકારના જે વિસ્તાર છે આપણે લખી શકીએ છીએ. હિમાલયનું શંકુદ્રુમ હોય, સહ્યાદ્રીની પર્વતમાળા હોય, પૂર્વ ઘાટ હોય, મધ્ય હિમાલય હોય, તરાઈના જંગલ હોય, તમામ પ્રકારના જે જંગલો જોવા મળે છે એ જંગલ પ્રકારની જમીનમાં સમાવિષ્ટ થઈ જાય છે. કે જે 3000 થી લઈને 31 મીટરની ઊંચાઈ હોય છે, ખરેલા પાંદડાની આખી શું બનતી હોય છે એની સપાટી. સ્વાભાવિક છે જંગલ હોય એટલે પાનખર ઋતુની અંદર જે પાન છે બરોબર એ જમીન સીમા ઉપર આવતા જાય, એનું શું બનતું જાય, આખું લેયર બનતું જાય, આખું પડ જ એનું આખું બનતું જાય છે. શેનું? તો કે ખરેલા પાંદડાનું. પછી શું થાય, પાંદડા આખા સુકાઈ જાય છે, વરસાદ આવે છે ને પાંદડાઓ સડતા હોય. શું થાય, પાંદડા સડે એટલે પાંદડા સડવાની ક્રિયા એટલે શેમાં નિર્માણ પામે, સેન્દ્રીય પદાર્થની અંદર નિર્માણ પામે. આ સેન્દ્રીય પદાર્થના કારણે ઉપરનો જે આખો ભાગ છે કેવા કલરનો હોય છે, કાળા કલરનો હોય છે. પરંતુ જેમ નીચે જે તળમાં આપણે જતા જઈએ ભૂરો કે લાલ રંગનો જોવા મળે છે. કેમાં? તો કે જંગલ પ્રકારની જમીનમાં. આ જંગલ પ્રકારની જે જમીન છે એમાં ચા, કોફી, તેજાના ઘઉં, મકાઈ, જવ, ડાંગરના પાકો અલગ અલગ રીતે આપણે લઈ શકીએ છીએ. અને મર્યાદિત ક્ષેત્રમાં જ આ જમીન જોવા મળે છે, કઈ બધે જમીન જોવા મળતી નથી. આઠમો પ્રકાર છે દલદલીય જમીન, કે જેને પીટ પ્રકારની જમીન પણ એને ઓળખવામાં આવે છે. આ બધા અલગ અલગ નામ છે, એને ખાસ યાદ રાખવું, કારણ કે કયા નામથી કયો પ્રશ્ન પૂછાય કહી ન શકાય. તો દલદલીય પ્રકારની જે જમીન છે એ ભેજવાળા પ્રદેશમાં જૈવિક પદાર્થોના સંચયથી બને છે. ભેજવાળો પ્રદેશ છે કે જ્યાં પાણીનું જે સ્તર છે એ સ્વાભાવિક રીતે આમનામ રહેતું હોય, ક્યારેક ને ઓચિંતાનો વરસાદ પડતો હોય છે. દાખલા તરીકે અસમ છે, મેઘાલય છે, તો એવા ક્ષેત્રની અંદર આવી જમીનો જોવા મળતી હોય છે. વર્ષા ઋતુમાં પાણીથી શું રહેતું હોય, ડૂબેલું રહેતું હોય. જે દલદલીય પ્રકારની જે જમીન છે એ વર્ષા ઋતુની અંદર આખું કેવું એનું સ્તર હોય, તો કે પાણીથી તે આખું જોવા, જે પાણી જે છે બરોબર એ જોવા મળે, જમીન જોવા મળતી નથી. એટલે પાણીથી આખી જે જમીન છે શું થઈ ગયેલી હોય, તો કે ડૂબી ગયેલી હોય. પાણી ઓસરતા ડાંગરની ખેતી કરી શકાય છે, કારણ કે દલદલીય જમીન. હવે ડાંગરમાં શું હોય, તો કે પાણી તો પુષ્કળ પ્રમાણમાં જોવે, એને જે ડાંગરને જે રોપવામાં આવે છે એ પાણી તો ભરેલું જ હોય છે બરોબર. પગ પગ આપણા અડધા પગ ડૂબી જાય એવા પાણીની અંદર પણ એના જે છોડ છે એને શું કરવામાં આવતા હોય, રોપવામાં આવતા હોય છે. ડાંગરની ખેતી એટલે ત્યાં વધારે થતી હોય છે. જૈવિક પદાર્થો અને ક્ષારની બહુલતા તેમાં જોવા મળે છે. ફોસ્ફેટ અને પોટાશની શું હોય છે, એની અંદર અલ્પતા જોવા મળે છે. ઓડિશા છે, તમિલનાડુ છે, આ બધાના કિનારે દલદલીય પ્રકારની જે જમીન છે એ જોવા મળતી હોય છે. ક્યાં? તો કે ઓડિશા અને તમિલનાડુમાં. પશ્ચિમ બંગાળ છે, બિહારમાં પણ આ મધ્ય જે ભાગ છે બરોબર, પશ્ચિમ બંગાળ અને બિહારના મધ્ય ભાગની અંદરની વાત છે, ત્યાં દલદલીય પ્રકારની જમીન જોવા મળે છે. પછી ઉત્તરાખંડનો જે અલમોડા નામનો જિલ્લો છે ત્યાં પણ આ દલદલીય પ્રકારની જે જમીન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ખેતીના અલગ અલગ પ્રકાર કે જે આપણે પરીક્ષાની અંદર ખૂબ અગત્યના છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો.